એક ભાઈ બસમાં બેઠા હતા બાપા, એમાં જમાડો બાજુમાં આવી ગયો, કેમ છો બાપા, મજામાં? તમારી પાસેથી બે સંસ્કાર ની વાતો મળશે, હું રાજ, મને બહુ આનંદ આવ્યો. તાતો બાપો હાવ ભીનો થઈ ગયો, ક્યા વાત હે, મારા દીકરા, આપણે એમ લાગે જમાડા સુજા નહીં પણ વડીલો ની આમાન રાખે છે. ઓ ત્યાં ઓલો કંડક્ટર આવ્યો, બાપા ટિકિટ, તારો ઓલા બોલા કીધા હું આપું બાપા, અમે બેઠે જમાડલા બેઠા હોય બાપાને ટિકિટ લેવાની હોય, આંખની ઓળખાય નહીં, મારો દીકરો કોયું મારી ગયો. બોલો બાપાને જો ક્યાં બાત હે, શું જમાડલામાં સંસ્કૃતિએ ઉભરો માર્યો. અરે બેટા હું લઈ નહીં નહીં બાપા, અમે જમાડલા બેઠા હોય તમારે ટિકિટ લેવાય. ટિકિટ લઈ લીધી બાપાને, તા તો બાપા આપણને હજુ એક સાપ પાડે તો હાવ પૂરું થઈ જાય. આગલું સ્ટેશન આવ્યું ને દાદા, તો બોલો ઉતરી ગયો, એ ઉતરી ગયો ને પછી બાપાને ખબર પડી મારો દીકરો ખીસું કાપતો છો. બોલો ઉતર્યો ને બાપાએ જોયું તો ખીસા ખાલી, અરે તારી ભલી થાય, મારું દીકરા તો બસ તો ઉપડી ગઈ હતી ભાઈ. બાપાને જો મારો દીકરો એક ટિકિટમાં મને કાપતો ગયો, ટિકિટ તો કાપી પણ મને એવું પાડતો ગયો, હામો મળે છે તો ગોબા ભેગો પાડી ન દઉં ને ભાફલો નહીં હો. એમાં એક જગ્યાએ વસીતા ભેગા થઈ ગયા, તા તો દોડ દીધી, બાપા બાપા ઓળખ્યો મને, મારે જરૂર હતી તમારા ખિસ્સામાં લઈ હું રૂપિયા કાઢતો ગયો છો, પણ તમારા રૂપિયા મારો મારો પ્રસંગ બતાવી દીધો, મારી દીકરીના લગ્ન બાપા હું આપી દઉં, દૂધે ધોઈ ન આપો ને પૈસા તો આમ જો મારું કુળ લાજે એમ કરીને બાપાને બધ ભરી ગયો. બાપાની ડોકે બધ ભરીને રોવા માંડ્યો, બાપા કે ધન્યવાદ બેટા, બસ બેટા મને હતું જ તે, સંસ્કૃતિ વાળો છોકરો હતો, ખોટું કામ કરે જ નહીં, પણ ઓકે બેટા કાંઈ વાંધો નહીં, સરસ બેટા. તા તો બોલો રોતો બેન, હવે છાનો ન રહેતો તારા બાપ નામ બેટા. બધું બાપુ ડોકે બધ ભરીને રોયો, એ રોઈને પાછો આવતો છો, દેખાતો બન છો, ત્યારે બાપાને ખબર પડી મારો દીકરો ડોકમાં લઈ દોરો કાઢતો ગયો. આમ ક્ષેત્રે બજાયા, આવા પાંચ પાંચ વર્ષે આવે છો. અને પછી બાપાને થયું કે આ વખતે તો ભડાકે ન દઉં ને, બંદૂકો રાખી હું કામ હે, કેમ કે દી આવે. એમાં વચિતા ભાઈ ભેગો થઈ ગયો, સીધો બાપા પાસે આવીને કે બાપા તમારા જે ખીચામાલી રૂપિયા લીધા હતા એ આ રૂપિયા, આ તમારો છે. મારા બાપ પરિસ્થિતિ મારી ખરાબ હતી, પણ તમારો એવા હકનનો રૂપિયા આવ્યો અને મેં જે જગ્યાએ પછી મારું જે કામ પૂરું કર્યું અને પછી તમારો દોરો મૂકી અને ન્યાલી મેં રૂપિયા ઉપાડ્યા એ થોડા ધંધામાં નાખ્યા અને બાપા એટલો બધો નફો છો. પૈસા મારે સુકવાઈ ગયા બધાના, ચેન પણ છૂટો થઈ ગયો અને આલ્યો આ તમારો ચેન, આલ્યો આ તમારો રૂપિયા. બાપા બહુ તમારો આભાર બાપા, તમને ખોટું લાગ્યું હશે કા બાપા? અરે મારો દીકરો મને ખોટું લાગે બેટા, મને ખોટું લાગે, હજી જરૂર હોય તો કહેજે, હજી જરૂર હોય તો કહેજે બેટા. બાપા જરૂર તો નથી પણ આજ તમારે મારું એક કામ કરવું પડશે, હામું જ રેસ્ટોરન્ટ હોટલ છે મારે, અરે જમી લો ને તો મને એમ થઈ જાય. થેન્ક્સ બાપા. હોટલમાં બાપા જમવા લઈ ગયો, જમાઈ ગયો બાપાને, જમા બાપા જમતા હતા ને એમાં કે જો બાપા હું બિલ દેતો આવું, બિલ દેતો આવું કે નીકળી ગયું. થોડીક વાર થઈ બાપા જમી લીધા, ઓલો મુખવાસ આવ્યો અને બિલ આવ્યું પણ 11 જણાનું બિલ. ઓલો ભાઈ તો કે એ તો કઈ ખબર નથી, પછી જોયું ને તો ખબર પડી ગ્રાઉન્ડમાં ગાડી નહોતી દેખાતી, બાપાની ગાડીની સાવી નહોતી, મારો દીકરો ગાડી બમકાવી ગયો. બોલો બાપુ આ શૂન્યતાનો સરવાળો શબ્દ કવિ કાગ બાપુએ વાપર્યો છે, એનું કારણ એક ટકોર પણ છે. જો કાંઈ નહીં કરીએ તો આ ધરતી ઉપર તો કયક જન્મે છે અને કયક જાય છે, કોઈને ખબર નથી પડતી, કોઈ ઓળખતું નથી ક્યારે કોણ વયો ગયો, એનો સરવાળો શૂન્ય છે. પણ જેણે જીવનમાં આવા કાર્યો કર્યા હોય ને સાહેબ, એનો સરવાળો શૂન્ય નથી થતો, એ તો ગયા પછી પણ માણા એમ કહેવાય કે હવે આ પરિવાર આપણે જેટલા જેટલા અહીંયા આવ્યા છીએ, એક વાર હૃદય ઉપર હાથ રાખીને ગયો કે હવે જ્યારે હરિદ્વારના રસ્તે ચડશું ને આ કથા યાદ ન આવે મન કે છે, યાદ આવ્યા વગર ન રહે, આ સરવાળો શૂન્ય ન થઈ શકે. એમાં આ માવડીઓ જે લહેર કરે છે
હું જોઉં છું બે દીછાઓ એ હવારમાં હાથ વાગે તો તમને કોઈ બધા નાસ્તા કરી લે છે, હે કથામાં આવી જાય, કથા પૂરી થાય એટલે કોક વળી પાછું આમ પાછા જાત્રા વ્યા જાય, ઋષિકેશ વ્યા જાય, કોઈ વળી નીલકંઠ મહાદેવ વ્યા જાય, એ પાછા અડુડુડું કરતા પાછા હાજે બધા એ જમીન પાછા માવડિયું કીર્તન ગાય, ભાવલાવ બેઠા બેઠા બેડીઓ ટેકાય, માવડું છે આ બધું રેડે હો આમાં આનંદ 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 જેવા બીજું કઈ છે એમાં, આજનો આનંદ તો ઘણાને જુદો છે. કઈ એક સાંધાના દર્શન કરીને બેઠા છે, કેવી આપણે આપણી પરંપરા તો જો ચાંદાને મામો કીધો છે, અને તેથી સૌભાગ્યવતી સ્ત્રી ચાંદાને મામા તરીકે કહે કે મારા પતિને રક્ષા કરજે મામા, અમે તને અમે અમે એને ન જોઈ શકીએ પણ તું તો આકાશમાં સૂર્ય અને ચંદ્ર તમે બે એવી કોઈ જગ્યા એવી નથી કે તમે એને ન જોઈ શકો. આપણી પરંપરા છે. નગર પતિ પત્ની બે મંદિરે ગયા દર્શને, બેને આમ ધડીંગ દીન બેલ મારીને કીધું, હે ભગવાન હે ગંગા મૈયા તારા ઘાટે ઊભા છે માં, એને થોડાક હારા ઘાટ ના કરીએ. હે ગંગા માં હાથે હાથ ભવ મને આનો આ પતિ આપજે. હું કામ દર વખતે ટ્રેનિંગ દેવી નહીં એમ, આ પઢેલો પોપટ તો હારો એમ પઢાવેલો ચાર. એ માં ગંગા હાથે હાથ ભવ મને આ પતિ આપજે, તો વાહે પતિ દેવ ઉભા થા. એ માં ભવ પાછો હાથમાં જ હોવો જોવે, લે એક બેને ને પતિને કીધું કે ગુગુ હું તમને દાંત જ કટાવવાનો છું. હા ભાગવત આપણે કથા તો દિવસે સાંભળીએ છીએ મારા બાપ, એટલે અમારે શું બીજી વાત કરવાની હોય, અને એમાંય દાદા ને બધા અમારે હામાં બેઠા હોય, એ આખા વિશ્વમાં ફરતા હોય, એ અમારે હામે બેઠા હોય, એ દાંત કાઢલે એટલે અમારે ધક્કો વસૂલ. હા હું જેથી હરિદ્વાર આવું ને દાદા, એટલે 8-10 જણાના ફોન આવે, કેમ વારા ઘડીએ હરિદ્વાર જવું પડે, લે હું કહું તમારી હાટ ભાઈ બધા મિત્રો માટે બાપા કઈક વ્રત લઈને જાજો આનંદ આવશે, એટલે હું તો અહીંયા હવાઈ જ કરાવવાનો છું, અને આનંદ થી મોટું બીજું કઈ છે જ નહીં, અને એમાં આપણો ડાયરો દાંત કાઢે એ પરિવર્તન કહેવાય. માના હે બાપુ કતરાવા વાળા દાંત કાઢે પરિવર્તન નહીં તો બીજું શું કહેવાય, આપણે કતરણ ક્યાંનું છે ઈ દાંત કાઢીએ છીએ, બસ આનંદ કરી લેવો. એમાં આજ જે એટલા દિવસનો જે આનંદ છે સાહેબ, હું તો એ કહું તમે ભાવનગર કથા કરો ને અહીંયા કથા કરો એમાં બહુ ફેર પડી જાય. અહીંયા જે આવીને આવો આનંદ કરવો થોડુંક અઘરું પડે, કઠણ થાય બાપા. પણ ક્યાંય ક્યાંયથી બધા ભારુડા ભેગા થયા હોય, હે હગા વાલા સગા સ્નેહી પંખીડા નો મેળો રે બાપુ બેઠો એક જાડ વેરે એ જી તમે ઘડી બહાર કરશો નહીં કલેશ મીઠું જો લુલે જો રે ક્યાં તો બોલ્યો હમણા પૂરજ જો ને ઉગશે પંખીડાનો મેળો રે બેઠો એક જાડ વેરે ક્યાંય ક્યાંયથી ઉડીને આજ ભેગા થયા છે, અને એ ગંગાના તટ ઉપર ગંગાના કણ કણ
ગૌમુખ થી નીકળે, ગંગોત્રી થી થઈ અને ગંગા સાગર મળતી હોય. આ દેશની ગરિમા તો તમે જુઓ. કવિ દાદ તો એમ કે ભારત એ એક એક જુદો દેશ છે. રજનીશજી તો એમ કહેતા કે ભારત કોઈ ખંડ નથી, એક ઘટના છે. અહીંયા શું બની જાય નક્કી નહીં. અમેરિકાની નાસા કંપની સંશોધન કરી કરીને બાપુ તૂટી જાય ને તોય પ્રાપ્ત ન કરી શકે ને. એ મારો એક ભક્ત ખોળિયામાં રહેનારો ભક્ત ભગવાનનો એ જ્યારે એની જોડીમાલી હું કરી નાખે ને એ ખબર નથી પડતી. ભલામાં અંગ્રેજોને કલ્પના ન હોય કે આ ખારી નદીઓમાં મીઠા જળ આવે. એ નગાલાખા બાપા કરીને દેખાડી દે. કોઈ મંત્ર નહીં, કોઈ શ્લોક નહીં, બસ ભરોસો કે મારો ઠાકર એક્યું તો કરે જ ને. મેં એના નામનું બાનું પહેર્યું છે. બસ આ ભરોસો હોય ને એનાથી બીજો મોટો મંત્ર નથી હોતો. એટલે એક પંક્તિ, ભાઈ એને ભરોસે રેવા, ઠાકર ના ભરોસે રેવા, ગુરુ ના ભરોસે રેવા. બસ ભરોસો છે ને આવી જાય મહાદોષ. માટે મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મારે મોજ મારે મોજ મારે મોજ.